નમસ્કાર સીધો સંવાદ સાથે હું છું જય શર્મા અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોજોય વાવાઝોડું જે પ્રમાણે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો આગળ પહોંચી ચૂક્યું છે ત્રણથી સવા ત્રણસો કિલોમીટર દૂર છે હવે વાવાઝોડું અને તેની અસરો અત્યારથી વર્તાઈ રહી છે અનેક જિલ્લાઓની અંદર હાર્ડ રેડ એલર્ટ પણ આપી દેવાનું છે દરિયા દરિયાકાંઠેના વિસ્તારોની અંદર સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે તો જામનગર ખાતે પંદર હજારથી વધુ જ્યારે દ્વારકાની અંદર એક હજાર છસોથી વધુ લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તમામ મંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓની સાથે રાજ્યમંત્રીઓ અને તમામે તમામ કલેક્ટરો એનડીઆરએફની એસડીઆરએફની ટીમો પણ હાલ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહી છે વાવાઝોડું હવે ધીરે ધીરે તેનું કાળો કેર વર્તાઈ રહ્યો છે જેને લઈને હવે દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યા છે અને સાથે જ દરિયાની અંદર બારથી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં વીસથી પચીસ ફૂટ મોજા ઉછળી રહ્યા છે અને તેને લઈને હાલ જે અપડેટ આવી રહી છે તેમાં અત્યારે ગીર સોમનાથ વિસ્તારમાં છ મકાન ધરાશાયી થયા છે તો કચ્છની અંદર પણ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ત્યાં પણ હવે જે વોલ બનાવવામાં આવતી હોય છે પ્રોટેક્શન વોલ તે પણ હવે મોજા ઉછળી રહ્યા છે અને પ્રોટેક્શન વોલની ઉપરથીને પાણી હવે ગાનેક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે તો આજ મુદ્દે ચર્ચા કરીશું ગુજરાત એલર્ટમાં ગુજરાત એલર્ટ બેપો જો વાવાઝોડું અરબી સમુદ્ર લો પ્રેશરથી વધીને હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ઘરમૂડી રહ્યું છે અને અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો સાથે જ વરસાદી માહોલ પણ સર્જાયો છે જો હાલની લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષાનો બેઠકનો દોર શરૂ છે હાલમાં પણ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી અને સાથે જ તેઓએ તમામે તમામ કલેક્ટરો સાથે અને જિલ્લા અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં છે દ્વારકાની અંદર સોળ હજાર લોકો છે તેમને સ્થળાંતર કરાવવાની જરૂર હતી તેમાંથી એક હજાર છસ્સો લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે તો જામનગરની અંદર પંદર હજાર લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે ને ખાસ કરીને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે જે વાવાઝોડાથી અસરગ્રસ્ત જે વિસ્તારો છે તે વિસ્તારો દીઠ મંત્રીઓ તેમજ અને હાલ સ્ટેન્ડ બાય મોડ પર જોવા મળ્યા છે એનડીઆરએફની ટીમ ની ટીમો પણ સ્ટેન્ડ બાય ઉપર જોવા મળી રહ્યા છે વડાપ્રધાન સીધા જ સંપર્કમાં છે મુખ્યમંત્રી પણ સમયાંતરે સમીક્ષા બેઠક યોજી રહ્યા છે અને શું છે સ્થિતિ તેનો તાગ મેળવી રહ્યા છે ખાસ કરીને ટ્રેનો પણ રદ કરવામાં આવી છે પંદર જૂન સુધી મુંબઈથી કચ્છ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે અને હાલના સમય પ્રમાણે છપ્પન ટ્રેનો રદ કરવામાં આવી છે તો ગીર સોમનાથની અંદર પણ વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઊંચા મોજા ઉછડવાના કારણે છ ઘરો ધરાશાય થયા છે જે પ્રમાણે તંત્ર છેલ્લા અઠવાડિયાથી એલર્ટ મોડ પર હતું તેને લઈને હવે આ તમામે તમામ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે ઇજાગ્રસ્ત જે વિસ્તાર હતા તેની અંદરથી સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા તેને લઈને હવે કોઈ પણ દ્વારકાની અંદર હવે દરિયો તોફાની બન્યો છે છે ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા મુદ્દે ચર્ચા કરીશું ગુજરાત એલર્ટની અંદર ને અમારી સાથે જોડાયા છે તરુણ બારોટ નેતા ભાજપ ચિમન વિંજુડા નેતા કોંગ્રેસ શ્વેતલ શાહ ક્લાઇમેટ ચેન્જ નિષ્ણાંત મહેશ પંડ્યા પર્યાવરણ વિશ્લેષક અને સાથે જ પ્રકૃતિ એસોસિએટ એડિટર બી પર વાવાઝોડું છેલ્લા ઘણા સમયથી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છેલ્લા દસ દિવસથી બીપર જોઈ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે હાલ જે સ્થળાંતર કરવામાં આવે છે જે લોકોને તેઓને શેલ્ટર હોમ્સમાં રાખવામાં આવે છે ત્યાં પ્રાથમિક સુવિધાઓ તમામે તમામ પહોંચી રહી છે અને સાથે જ કચ્છની અંદર ફૂડ પેકેટો જે કદાચ ઇમરજન્સી આવે તો તેની અગમચેતીના ભાગરૂપે ફૂડ પેકેટોની પણ તૈયારી કરી લેવામાં આવી છે શ્વેતલભાઈ સીધા તમારી પાસે આવવા માંગીશ વાવાઝોડાની જે ગંભીરતા અત્યાર સુધી હતી જેને લઈને તંત્ર છેલ્લા દસ થી પંદર દિવસથી એલર્ટ હતું આમ તો તંત્ર જ્યારથી બિપોર જોઈ વાવાઝોડું સક્રિય થયું ત્યારથી એલર્ટ હતું પણ છેલ્લા દસ દિવસની અંદર તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી હતી અત્યારે પોરબંદરથી ત્રણસો ને દસ કિલોમીટર જેવું દૂર છે વાવાઝોડું ફૂંકાઈ શકે છે તેવી તીવ્રતા ઓછી થશે કે હજુ પણ તેનો આપણી ઉપર સંકટ મંડરાતો રહેશે જ્યાં સુધી વાવાઝોડું લેન્ડફોલ નથી થતું એટલે કે ક્યાંય કાંઠે પહોંચતું નથી ત્યાં સુધી એનો ભય યથાવત છે અને આપણે કહ્યું તેમ ચોક્કસ આ વાવાઝોડું છે એને અગિયાર નંબરનું દસ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે પોર્ટ વિસ્તારોમાં એટલે એ એની આઈએમડી દ્વારા જે એની ભયાનકતાનો આંક છે તે નક્કી કરવામાં આવ્યો છે એટલે અતિ ભયાનક પ્રકારનું જે સિગ્નલ છે તે આપવામાં આવ્યું છે અને શક્યતા એવી છે આ વાવાઝોડાની કે આ વાવાઝોડું ગુજરાત અને પાકિસ્તાનની જે બોર્ડર છે એમાં ભાગે એ કચ્છ વિસ્તારની અંદર આ વાવાઝોડું છે એ ટકરાશે અને આજના પણ જે સમાચાર છે સાંજ સુધીના એ મુજબ પોરબંદર અને સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં કરંટ છે એ દરિયાનો એકદમ હેવી બની રહ્યો છે અને એને કારણે જે નુકસાન છે એની એક પ્રાથમિક શરૂઆત થઈ ચૂકી છે અને ખરેખર વાવાઝોડાની ગંભીરતા બાબતે કોઈ મતભેદ નથી અને તંત્ર એ સાબદું થવાની એસડીઆરએફ એનડીઆરએફ બધાએ જ તૈયાર રહેવાની જરૂર છે અને સૌથી સારી વાત એ થઈ છે કે લોકોમાં આ અંગેની જાગૃતિ સમયસર માહિતી જે છે એ આઈએમડી દ્વારા અને તંત્ર દ્વારા પહોંચાડવામાં આવી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં ભયજનક વિસ્તારોમાં જ્યાં નુકસાન થવાની શક્યતાઓ છે તો એમાંથી એટલીસ્ટ લોકોને અને પશુઓને આપણે જો બચાવી લઈએ સમયસર એને એનો નિકાલ કરી દઈએ તો એ ખૂબ જરૂરી છે કેમ કે જે પ્રોપર્ટીને નુકસાન થવાનું છે એને તો કોઈ એવોઇડ નથી કરી શકવાનું અને અત્યારની પરિસ્થિતિ જોતા લાગે છે કે પ્રોપર્ટી ડેમેજની શક્યતાઓ પણ અત્યંત વધારે જ છે શક્યતાઓ વધારે છે પ્રફુલ્લભાઈ તમારી પાસે હું માગીશ બીપોર જોઈ વાવાઝોડું જે ઊભું થયું છે તેની હાલની સમીક્ષા જોતા હવે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે તે અંગે શું કહેશો અને સાથે જ સરકાર સજ્જ થઈ છે જય અરબી સમુદ્રની અંદર આ જે બીપોર જોય નામનું જે વાવાઝોડું ઊભું થયું છે એ અત્યંત પ્રચંડ છે અને એની જે દિશા અત્યારની જે દિશા છે એ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે અત્યારે પોરબંદરથી ત્રણસો દસ કિલોમીટર અને દ્વારકાથી ત્રણસો ને ચાલીસ કિલોમીટર જેટલું એ દૂર છે અને ઝડપભેર એ આગળ વધી રહ્યું છે એટલે જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે ત્યાં એ વિનાશ વેરશે એવી અત્યારે ભીતી સેવામાં આવી રહી છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ બધા જ કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહે છે બધા જ જે જિલ્લાઓ છે ત્યાં પ્રભારીઓ મંત્રીઓ ને જે સિનિયર નેતાઓ છે એમને ત્યાં લોકોને સહાયભૂત થવા માટે મૂકી દેવામાં આવ્યા છે કેન્દ્રની ટુકડીઓ પણ ત્યાં છે એટલે આ જે વાવાઝોડું છે એ અત્યંત પ્રચંડ ગણાય છે અત્યાર સુધીના વાવાઝોડામાં કદાચ વધારે એની તીવ્રતા છે અને એ બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી કેટલાક જે આપણા બંદરો છે ત્યાં દસ નંબરનું ને અમુકમાં નવ નંબરનું જે સિગ્નલ છે એ આપી દેવામાં આવ્યું છે કંડલા જે સતત ધમધમતું જે બંદર ગણાય છે સૌથી મોટું બંદર એ અત્યારે સુમસામ છે મોરબીની અંદર છે બધા જ ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટેશન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે મોટાભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી શાળા કોલેજોની રજા જાહેર કરી દેવામાં આવી છે એકસો ચુમ્માલીસમી કલમ લગાવવામાં આવી છે જે લોકો દરિયાની નજીક વસવાટ કરતા હતા એવા લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી અત્યારે ઝડપે ચાલી રહી છે હજારો લોકોનું સ્થળાંતર થઈ પણ ગયું છે એટલે આ જે વાવાઝોડું છે એ જે ગતિથી આગળ વધી રહ્યું છે એની સાથે આખા ગુજરાતમાં એની અસર થવાની છે સૌરાષ્ટ્રમાં વિશેષતઃ પરંતુ એનો જે પવનની જે ગતિ હોય છે આજે અમદાવાદ છે અમદાવાદમાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને એને કારણે જે કાંઈ અસર ઊભી થશે છાપરા ઉડશે વૃક્ષો ધરાશાયી થશે હોર્ડિંગ્સ ઉડશે કે પછી લાઈટ કે ટેલિફોનના થાંભલા હોય એ પણ રોડ ઉપર ઢળી પડે એટલે અનેક વસ્તુઓ થવાની સંભાવના છે કોર્પોરેશનના તંત્રએ પણ વૃક્ષો પડે તો તાત્કાલિક એને ઉપાડવા માટેની વ્યવસ્થા ગોઠવવાનું અત્યારથી જ પાર્ક અને ગાર્ડન વિભાગના જે ડાયરેક્ટર છે જિજ્ઞેશભાઈ પટેલ એણે મિટિંગો બોલાવી અને તૈયારીઓ શરૂ કરી દીધી છે ફાયર બ્રિગેડને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે એટલે આખા ગુજરાતની અંદર તમામ તંત્રો છે એ એલર્ટ થઈ ગયા છે તમે આગળ કહ્યું એ રીતે કચ્છથી મુંબઈ આવતી ટ્રેનોને રદ કરવામાં આવી છે છપ્પન ટ્રેનો રદ થઈ છે અને એકસો ને સાડત્રીસ ટ્રેનો એનાથી પ્રભાવી થઈ છે વહેલી મોડી થઈ છે એટલે ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ રહી છે એવી પરિસ્થિતિ છે બસ વ્યવહારને પણ અસર થશે કારણ કે રોડ ઉપર જો વૃક્ષો પડેલા હોય તો ટ્રાફિક જામ થાય અને એ એને અસર થશે જો કે જે બીજો ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય છે એને અમુક જગ્યાએ મોરબીને ત્યાં બધે રદ કરી દેવામાં આવે છે ધંધા ઉદ્યોગ બંધ છે એટલે એ જે ખાનગી ટ્રકો છે એ રોડ ઉપર ઓછી દેખાશે પરંતુ અત્યારે જે માહોલ છે એ એક ભયનો માહોલ છે આપણે પ્રાર્થના કરીએ કે વધુમાં વધુ લોકો ઉગરી જાય કારણ કે આજે જ તે કંડલાની અંદર છ મકાનો તૂટી પડ્યા છે ભુજની અંદર એક દિવાલ પડતા બે બાળકોના મૃત્યુ થયા છે અને એક ઈજાગ્રસ્ત છે એટલે મૃત્યુની શરૂઆત આજથી જ થઈ ગઈ છે આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં કોઈને જાનહાનિ ના થાય અને આપણું ગુજરાત છે એ સલામત રીતે ઉગરી જાય અને આ વાવાઝોડું છે એ માંડવી અને લખપતની વચ્ચે લેન્ડફોલ થઈ જશે સમાઈ જશે એવી સંભાવના છે જેવી સંભાવના છે ને આપણે પણ ઈચ્છીએ કે ગુજરાતને માથે જે સંકટ તોડા રહ્યું છે બીપરભોઈ જામના વાવાઝોડાનું તે સંકટ વહેલી તકે છૂટું થાય મહેશભાઈ તમારી પાસે આવવા માગીશ એક પર્યાવરણ વિશ્લેષક તરીકે જો જોવા જઈએ તો બે હજાર ચૌદની અંદર નિલોફર બે હજાર પંદરની અંદર બે હજાર ઓગણીસ માં વાયુ અને બે આખી ચેન બની એમાં તોકતે ભારે તબાહી સર્જી હતી અને હવે આ વાવાઝોડું પણ એવું જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે કરશે કે તે ગુજરાતના માથેથી સંકટ હટી જશે શું કહેશો જુઓ વિજ્ઞાન ગમે તેટલું વિકસ્યું છે અને આપણને આગાહીઓ અને ફોરકાસ્ટ મળે છે તેમ છતાંય કુદરત આગળ આપણે વામણા છીએ આશા રાખીએ કે આ વાવાઝોડું આપણને હેમખેમ ઉગારી લે અને લેન્ડફોલ ના થાય અને નીકળી જાય પણ હું એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છું અને એન્જિનિયરિંગમાં એક જ સિદ્ધાંત શીખ્યો કે હંમેશા વર્સ્ટ કન્ડિશન સ્વીકારવી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ સ્વીકારવી અને એની પર ડિઝાઇન કરવી એટલે સુસજ્જતા આપણે કેળવવી જ પડે આપણે આશા રાખીએ પ્રાર્થના કરીએ બધું બરાબર છે પણ તેમ છતાંય કોઈ કચાસ ના રહી જાય એ પ્રકારના પ્રયત્નો કરવા પડે આપણે જે બધા વર્ણન કર્યા બધા વાવાઝોડાઓના એમાંથી મોથપાટ લેવાની બહુ જ જરૂર છે અભ્યાસો પણ થયા છે પણ કેમ આવું બન્યું ક્યાં કચાસ રહી ગઈ ગુજરાતની સરકારને અભિનંદન આપવા પડે કે એમણે એનઆરડીએફ અને એસડીઆરડીએફની ટીમો તૈયાર રાખીને એ જે જાનહાની અટકાવી હતી વાવાઝોડા પહેલાં પણ વાવાઝોડા પછીની જે પરિસ્થિતિ ઊભી થાય છે પોસ્ટ ઇફેક્ટ ઇફેક્ટિવ ઇમ્પેક્ટ જેને કહેવાય તે એમાં ક્યાંક આપણે હજુ પણ ઉણા ઉતર્યા છીએ એટલે આ બધા લર્નિંગ ધ લેશન છે મને યાદ છે કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન એક નોટિફિકેશન નાઇન્ટી વનમાં હતું એ બદલવાનું હતું પણ બે હજાર ચારમાં જ્યારે ઇન્ડોનેશિયા અને આપણા દક્ષિણ ભારતમાં એ જે સાયક્લોન આવ્યું સુનામી આવી અને એને લીધે જે તાબાહી થઈ અને એમાં આખો જે ડ્રાફ્ટ હતો સીઆરજેડ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશનો એ આખો બદલવો પડ્યો અને એને ગણના કરવી પડી એટલે કુદરત આગળ આપણે બધા વામણાં છીએ હમણાં જે એક રિપોર્ટ આવ્યો વિધાનસભામાં સીએજીનો કેગનો અહેવાલ કોમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા અને એમણે ભારત સરકારનું ને ગુજરાત સરકારનું ધ્યાન દોર્યું છે કે ગુજરાતના દરિયા કિનારે આપણે ભયંકર નિયત નીતિ નિયમોનો ભંગ કર્યો છે અને કેટલાક ઉદ્યોગો જે રીતે આવ્યા છે અને મેંગ્રોઝનો નાશ કર્યો છે બહુ બહુ ક્લિયર કટ આ ભારત સરકારની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા કેગ એનો અહેવાલ વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે મૂક્યો એમાં પર્દાફાશ એમણે કર્યો છે એટલે આપણે એમ કહીએ કે જયભાઈ કે આ તો કુદરતી પ્રકોપ છે આપણે એમણે શું કરીએ કુદરતી પ્રકોપ ચોક્કસ છે પણ માનો કે તમે ત્યાં મેંગ્રોવના સારા વન જે શરૂઆતમાં હતા એવા હોત તો આપણે એ જે પ્રકોપ છે એને ઘટાડી શક્યા હોત કારણ કે કુદરતે જ આ એક પ્રોટેક્શન વોલ આપેલી જેને મેંગ્રોવજ અંગ્રેજીમાં કહે છે ગુજરાતીમાં તમવર કહે છે અને ક્યાંક સુંદરીના વનો પણ કહેવામાં આવે છે અને એ જ બનેલું ભારત દક્ષિણ ભારતમાં કે બે હજાર ચારમાં જ્યારે સુનામી આવ્યું ત્યારે જ્યાં મેંગ્રોવના જે વૃક્ષો અડીખમ ઊભા હતા ત્યાં આ વાવાઝોડાની બહુ અસરો નહોતી થઈ એ સત્તાણુંમાં જ્યારે આપણે ત્યાં આવ્યું વાવાઝોડું ગુજરાતમાં પણ ત્યાં આપણે મેંગ્રુવ્ઝ કાપવાની શરૂઆત કરેલી એટલે ત્યાં મોટા પાયે નુકસાન થયેલું એટલે જે કુદરતી પ્રોટેક્શન છે એ આપણે એને ઓછું કર્યું છે આવરણ ઓછું કર્યું છે અને પછી આપણે એમ કહીએ કે એના તો કુદરતી પ્રકોપ છે માણસ વામણો છે ના કુદરતી પ્રકોપે કુદરતે તો કવચ આપ્યું જ છે પણ એ કવચને ક્યાંક તમે કાણું પાડ્યું છે ક્યાંક ઓછું કર્યું છે એટલે એ સમજવાની અને એ શીખ લેવાની બહુ જ જરૂર છે આપણી બધી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સરકારની સંસ્થાઓ વારંવાર આ ચેતવણીઓ આપે છે પણ ક્યાંક આપણે એમાં ઉણા ઉતર્યા છીએ બીજા સ્લોટમાં વધારે વાત કરીએ અત્યારે તો એટલું જ કહું કે હળવાશથી લેવાની જરૂર નથી વર્સ્ટ કન્ડિશન સ્વીકારીને મહત્તમ વાવાઝોડા પહેલાં અને વાવાઝોડા પછીની જે પરિસ્થિતિ ઊભી થવાની છે એમાં કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ અને આજે જ મેં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે ગઈ વખતે જે તાવતી વાવાઝોડાના પછીની અસરોમાં જે આપણે જે નુકસાન વેઠ્યું અને જે પગલાં લેવામાં ઉણા ઉતર્યા હતા એ આ વખતે ના થાય તો કદાચ આપણે બહુ સજ્જતા કેળવી હશે એવું મને લાગે છે તરુણભાઈ તમારી પાસે આવા માગી સજ્જતા કેળવી હશે

ગુજરાત સરકાર એકદમ સજ્જ છે અને જે પ્લાનિંગ થયું છે એને ગ્રાઉન્ડ ઉપર સરખી રીતે સુપેરે ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે થઈ અને જે કોસ્ટલ વિસ્તારમાં એક એક મંત્રીને દાખલા તરીકે કચ્છ વિસ્તારમાં બે મોટો જિલ્લો છે એટલે ઋષિકેશભાઈ અને પ્રફુલ્લભાઈ પાંસેરિયા આ બે મંત્રીઓને ત્યાં બેસાડ્યા છે મોરબીના અંદર કનુભાઈ દેસાઈને મૂકવામાં આવ્યા છે પોરબંદર કુંવરજીભાઈ બાવળિયાને મૂકવામાં આવ્યા છે જામનગર મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકામાં હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી પોતે ત્યાં સૌથી વધારે જેમ સાહેબે કીધું માંડવીને ત્યાં હિટ કરવાનું છે એટલે ત્યાં હર્ષભાઈ સંઘવી પોતે ગયા છે જૂનાગઢમાં જગદીશભાઈ પંચાલ ગીર સોમનાથમાં પરસોત્તમસિંહ સોલંકી આ રીતે સિનિયર મંત્રીઓ દરેક જગ્યાએ એક એક મૂકવામાં આવ્યા છે જનરલી પહેલાં આપે જે બધા વાવાઝોડાઓના નામ દીધા ને એના અંદર અથવા એ વખતે પણ આ રીતની અને હમણાં આ અગાઉ એક બીજી ટીવી ડિબેટમાં હતો ને તો કોલર એવું કહેતા હતા કે આ થઈ જશે પછી હવાઈ નિરીક્ષણ થશે એટલે એવું નથી જીવના જોખમે અમારા દરેક નેતાઓ અને કાર્યકર્તાઓ અને બીજું આજે સી આર પાટીલજીએ એક સેવાહી સંગઠનના એક સરકારના સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ જે કમલમ કાર્યાલય આજે મેં જોયું તો રાજીવ ગાંધી ભવનમાંથી કોંગ્રેસે એક પત્રકારોને એક અખબારી યાદી બહાર પાડી અરે ભાઈ અત્યારે આ આ રમવાની જરૂર નથી બધું ખબર જ છે જે સરકારે કર્યું છે તમે કીધું કે કરવાની જરૂર છે ઓલરેડી થઈ ગયું છે પણ અમે જે કરી રહ્યા છીએ ને અત્યારે હાલ આપ જુઓ સી આર પાટીલજીએ સેવાહી સંગઠનના નામે કમલમ કાર્યાલયો ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે ટ્વેન્ટી બાય ટ્વેન્ટી ફોર બાય સેવન એ ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો મૂકવામાં આવ્યા છે અને આ કપરા કાળમાં જે એવું કહેવાય કે પ્રકૃતિનો પ્રકોપ આના અંદર દરેકે દરેક સંકલન કરવાની જરૂર છે ઘણા સેવાભાવી સંગઠનો એનડીઆરએફ સીઆરપીએફ બધા જે કરે છે એના સાથે સાથે સેવાભાવી સંગઠનો પણ આવશે એનું સંકલન કરવાની ખાસ જરૂર પડવાની આ બધું ભારતીય જનતા પાર્ટી અને સરકાર સુપેરે કરી લેશે અને હું બીજું કહીશ કે જે મહેશભાઈ વાત કરીને કે કામ પોસ્ટ એટલે એના પછીની જે વાત છે એટલે હું એવું કહીશ કે આર્મીના માણસો જે હોય છે ને એમનું આમ બેઝિકલી કામ બીજાને મારવાનું હોય છે પોતાને બચાવીને બીજાને મારવાનું હોય છે પણ આ આવા કપરા કાળના અંદર એમને પોત પોતાનો જીવ જોખમમાં નાખીને બીજા બીજાને બીજા લોકોને બચાવવાનું કામ એ લોકો કરી રહ્યા છે એટલે અત્યારે આ આના અંદર આપણે રાજકારણ નહીં લાવી અને હું કોંગ્રેસના મિત્ર ચિમનભાઈને કહીશ કે ખાલી દોષારોપણ અથવા સલાહો આપ્યા વગર આપ પણ આપનો જેટલો પણ જે થોડો ઘણો ગ્રાઉન્ડ ઉપર ફોર્સ હોય એને લોકોની સેવામાં અમારા સાથે ખભો મિલાવી અને લોકોની સેવામાં લાગીશું તો સારી રીતે કરી શકીશું જેટલા બેટ આપે અગાઉ કહ્યું એમ જેટલા બેટ આજુબાજુમાં જે આપણા આયર્લેન્ડ આઈસલેન્ડ કહેવાય એ રીતના જેટલા બેટ છે એ બધા ખાલી કરાયા છે જાફરાબાદ નવા બંદર રૂપેણ ડાલડા આ બધા જેટલા બેટ રહેને એ પાંચેક હજાર ફેમિલી ત્યાંથી મૂવ કરાયા છે અને આપણે જે એનડીઆરએફ સીઆરપીએફ આ લોકો જે કામ કરવાવાળા લોકો છે ને એમને ખરેખર સલામ કરવી જોઈએ કારણ કે પરિસ્થિતિ એવી હોય છે ને કે લોકો માનતા નથી હું મંતવ્યના માધ્યમે લોકોને કહીશ રિક્વેસ્ટ કરીશ અને મારો એક અનુભવ કહીશ કે હું નાનો હતો ત્યારે અમારા ગામના એક ટીચર મોરબીના અંદર મચ્છુ ડેમ તૂટ્યો ને ત્યારે એના પાડોશીઓ એને કહેતા હતા એ ધાબા ઉપર જીપો ફરતી હતી અને એનાઉન્સમેન્ટ થતા હતા એ અમના ફેમિલીને લઈને ધાબામાં ગયા હતા આજુબાજુવાળા ક્યાંક તમે બહારના છો ખબર નથી કોઈ દિવસ કશું આટલું બધું પાણી આવો નહીં ગભરાશો નહીં પાંચમી સાતમી મિનિટે એ ટીચરે એવું કીધું કે પાણી આવી ગયું અને એ જે કહેતા હતા ને એ બધા લોકો તણાઈ મરી ગયા એટલે સરકાર કહે તો માનો અને આ પ્રકોપ પ્રકૃતિનો પ્રકોપ બહુ ભયંકર હોય છે અને આપણે પહોંચી એક માણસ તરીકે આપણે પહોંચી વળવું પછી એક પેલી વાત હોય છે ને કે નાના હતા ત્યારે ચકલી ઉડ તોતા ઉડ હાથી ઉડ એટલે એ ક્યાં હારી ગયો એ હાથી પણ આના અંદર ઉડશે એકસો પાંત્રીસ એકસો ચાલીસની સ્પીડે પવન આવે ને તો ભલ ભલા વસ્તુઓ ઉડાડી ઉખાડીને લઈ જાય સાહેબે જે વાત કરી મેંગ્રોવના ઝાડ એ સો ટકા વાત સાચી છે અને જેટલા ઝાડ સરકાર પહેલા જ દિવસથી ડેવલપમેન્ટના કારણે ક્યાંક કોઈ ઝાડ કાપવું પડે તો એના સામે પાંચ ગણા ઝાડ વાવવાની પણ એમના સાથે લેખિતમાં પરમી લેતા હોય છે દ્વાધરી અને પછી જ એને ઝાડ કાપવાનું કર આપતા હોય છે પરમિશન એટલે જે બી હશે એ આપણે સારી રીતે આને અને અત્યારે હું અહીંયા આવ્યો ને એના પહેલાં પહેલાં ગાંધીનગરના અંદર કંટ્રોલ રૂમમાં ગયો હતો તો છેક બે ત્રણ દિવસ સુધી અહીંયા પવનની અસર અમદાવાદમાં આપણે બહુ ઓછી રહેશે પણ ઓવરઓલ જે આઈ આને વાવાઝોડાની જે કેન્દ્રબિંદુ હોય છે ને એને ઇંગ્લિશમાં આઈ કહેવાતી હોય છે એટલે લેન્ડફોલ બીજો શબ્દ એવો છે લેન્ડફોલ જે શ્વેતલ શ્વેતલભાઈ વાત કરી તો એ પંદરમી તારીખ આસપાસ એટલે હજુ બે દિવસ તેર અને ચૌદ તારીખ સુધી પંદરમી તારીખે લેન્ડફોલ થાયું છે એટલે કદાચ આજે ટ્રેનો સોળમી તારીખ સુધી સ્થગિત કરવામાં આવી છે એટલે એ પ્રકારનું જે સરકારના અને હવામાન વિભાગે જે એઝોમ કર્યું છે તો સોળમી તારીખ સુધી દરેકે દરેક માણસે ઇમરજન્સી કીટ એક બનાવીને રાખવી પડે જે કોસ્ટલ વિસ્તારમાં રહેતા હોય કાચા ઘરમાં રહેતા હોય એ લોકો ઘર છોડીને કોઈ સેફ જગ્યાએ જતા રહે ઇમરજન્સી કીટ સરકારે ડૂઝ અને ડોન્ટ શું કરવું ને શું ના કરવું એની ગાઈડલાઈન બી બહાર પાડી છે એના અંદર એટલી વસ્તુઓ સાથે રાખી અને બને ત્યાં સુધી સરકારી કોઈ પણ માણસ અથવા કોઈ પણ સેવાભાવી સંસ્થાનો કોઈ માણસ આઈ આપને કહે તો એનું કીધું માનજો અને સ્થળાંતર બીજી જ્યાં વ્યવસ્થા કરી હોય ત્યાં જઈ અને શાંતિથી સત્તરમી તારીખ પછી પાછા જવું જીવતા રહીશું તો ફરીથી શાંતિથી બધું પાછું આવી જશે પણ રાચરચીલાના કારણે એના સાથે આપણો પણ ઓમયજી એવું ના થાય એવું હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું દરેક માણસ તંત્રને સહકાર આપો જી ચિમનભાઈ તમારી પાસે આવવા માગીશ વાવાઝોડું સૌરાષ્ટ્રમાં ભારે તબાહી વેરે તેવું હાલ સેવવામાં આવી રહી છે તેવી સંભાવના હાલ સેવવામાં આવી રહી છે ત્યારે આ બાબતને તમે કેવી રીતના જોવો છો તંત્રની કામગીરી સાથે જ એક પક્ષ વિરોધ પક્ષ તરીકે તમારી કામગીરી કેવી છે જય આપણો સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે ગુજરાતમાં એટલે આપણે આ વાવાઝોડાને જોવા જઈએ તો વાવાઝોડાનું જે આવર્તન છે એમાં અત્યાર સુધીમાં બાવન ટકાનો વધારો થયો છે આજ દિન સુધીમાં અને અરબી સમુદ્રમાં ચક્રવાતોનું હોટસ્પોટ થઈ ગયું છે આપણે વાવાઝોડાના સમયગાળામાં ગણવા જઈએ તો એંસી ટકાનો વધારો થયો છે અને તીવ્રતામાં વીસથી ચાલીસ ટકાનો વધારો થયો છે આ બાબતને આપણે ગંભીરતાથી એટલા માટે લેવી જોઈએ કે વારંવાર આવતા વાવાઝોડા હું આપણે બે હજાર ચારથી અત્યાર સુધીની તવારે ખાપું તો બે હજાર ચારમાં ઓનિલ બે હજાર છમાં મટકા બે હજાર દસમાં ફેટ બે હજાર ચૌદમાં નીલોફર બે હજાર પંદરમાં ચપાલ અને મેઘ બે હજાર સત્તરમાં ઓછકી બે હજાર અઢારમાં લુબાન બે હજાર ઓગણીસમાં વાયુ અને ફાની બે હજાર વીસમાં નિસર્ગ બે હજાર એકવીસમાં તોપતે અને અત્યારે બે હજાર ત્રેવીસમાં બીપર જોઈ વાવાઝોડાથી આપણે ઇફેક્ટ અનુભવી છે આ વાવાઝોડાઓ જે વારંવાર આવી રહ્યા છે એ એની એક તો પર્યાવરણના લીધે અસરો છે એ વાત થઈ એ પણ બધી બાબતો થઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ અમે જે પ્રેસ જાહેર કરી છે એના વિશે કહ્યું મને નવાઈ એ લાગી કે એમણે એના કહ્યું એ સારી વસ્તુ છે કે ભાઈ આ વાવાઝોડું જે આવી રહ્યું છે ને કોંગ્રેસના લીધે આવી રહ્યું છે એટલે મને નવાય લાગી કે એ ના બોલે એટલું એટલા માટે કે ભાઈ કોંગ્રેસે જે આજે પ્રેસ જાહેર કરી છે એમાં આ મેં અગાઉ જે કહ્યું કે વાવાઝોડાના પરિવર્તન જેટલો વધારો થયો છે ને શું છે એ બાબતો કીધી છે એની સાથે સરકારને એક વિરોધ પક્ષ તરીકે આ આ આવા કપરા કાળમાં તત્પરતા રાખવા અને સજાગ રહેવા માટે કહેવું એમાં કંઈ કશું ખોટું નથી કેમ કે સરકારે રહેવું જોઈએ મને નવાય આજે દિવ્ય ભસ્કરમાં મેં વાંચ્યું કે માન્ય મુખ્યમંત્રીશ્રીએ એવું કહ્યું કે ભાઈ પ્રાર્થના કરો કે ભગવાન આપણને બચાવે સાહેબ મારા તમારે ભગવાન બચાવે એ નથી કહેવાનું તમારે પ્રાર્થના કરવાનું નથી કહેવાનું તમારે પ્રજાને એ કહેવાનું છે કે ભાઈ આ દરિયાકાંઠાના આ જે વિસ્તારો છે પોરબંદરો હોય કે વેરાવળ હોય કે જે વિસ્તારો એમાં મેં આ વ્યવસ્થા ગોઠવી છે એટલે પ્રજાએ ચિંતા કરવાની જરૂર નથી અમારું તંત્ર સજ્જ છે અને ગમે તેવી કપરી પરિસ્થિતિ આવશે તો એને પહોંચી વળીશું આ કહેવાનું છે એની જગ્યાએ કે ભાઈ બ ઈશ્વરના ભરોસે ભગવાનને પ્રાર્થના કરો આ ઈશ્વરના ભરોસેની જે વાત છે ને એ એ જ વાંધો છે તમે તમે મુખ્યમંત્રી તરીકે કહો કે ભાઈ અમે આટલી આટલી એટલી તૈયારી કરી છે એનડીઆરએફની આટલી અહીંયા ટીમ છે અહીંયા આટલી વ્યવસ્થાઓ છે આ છે બધી જ વાતો તમારે કહેવાની હોય અને પ્રજાને અહિયાં આપવાની હોય કે ભાઈ વાવાઝોડું ગમે તેવું ગંભીર હશે તો તંત્ર એના આવ્યા આવ્યા પછી પહેલાં પણ અને એના પછી પણ જે પણ કરવું પડશે એ કરવા તૈયાર છે આ કહેવું જોઈએ એની જગ્યાએ જે આડવાતો કરવામાં આવે છે અને જે વાતો જાણે એવી એવી કરવામાં આવે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આ બધું ઉપાડીને ફરે છે એ એ વ્યાજબી નથી હું તો કાંઠા વિસ્તારના જે પણ પ્રજાજનો છે એના મંતવ્ય ન્યૂઝ અને કોંગ્રેસ વતી ખાસ વિનંતી કરું છું કે ભાઈ જરૂર વગર આવા કપરા કાળમાં બહાર ન નીકળતા અને સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી હોય કે ભાઈ આપણા વિસ્તારમાં નહીં જવું તો એનું અક્ષરશા પાલન કરે તો આપણી જાનહાની અને માલહાની ઓછામાં ઓછી થાય એવું થશે એવી મારી નમ્ર અપીલ છે મંતવ્ય ન્યૂઝ અને કોંગ્રેસ વતીથી આ વાવાઝોડાઓ જે વારંવાર આવી રહ્યા છે એમાં મહેશભાઈ સાચી વાત કરી કે ભાઈ આવી ગયા પછી એની જે પાછળની અસરો હોય છે એ ગંભીર હોય છે અને એમાં આપણે ઘણી વાર ફેલ ગયા છીએ કંડલા વખતે હોય કે એના અગાઉ પણ હોય તો એ વખતના હજુ લોકો એ એવા હજુ છે કે જેને ધારો કે એને સહાયની જરૂર છે કે બીજી જરૂર છે એ આજ સુધી સુધી મળી નથી તો સરકારને ખાસ વિનંતી કે ભાઈ આની જે ઇફેક્ટ કુદરત જે કરવાની છે કરવાની છે પણ એની પછીથી જે થતું હોય જેટલું બનતું હોય કરી અને જનતાને રાહત મળે એવું કરે જી જી ગુજરાતની માથે જે વાવાઝોડાનું ખતરો મંડરાઈ રહ્યો છે એ જ મુદ્દે ગુજરાત એલર્ટની અંદર આપણે ચર્ચા કરતા રહીશું પણ હાલ સમય થયો છે નાનકડા વિરામનો લઈશું એક વિરામ